પાયથાગોરસનો પ્રમેય ભણ્યા પછી એના જેવો જ અગત્યનો એક પ્રમેય પાયથાગોરસનો પ્રતિપ્રમેય. જો પાયથાગોરસનો પ્રતિપ્રમેય લખો અને સાબિત કરો. પ્રતિપ્રમેય એટલે જે પાયથાગોરસનો પ્રમેય છે એનાથી ઉલટું વિધાન. કેવું ઉલટું વિધાન? આગળના પ્રમેયમાં પાયથાગોરસનો પ્રમેય એમ કહે છે કે જો ત્રિકોણ કાટકોણ હોય તો કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો થાય. પણ એનાથી ઉલટું, ત્રિકોણમાં જો ત્રિકોણમાં કોઈ એક બાજુનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા જેટલો થતો હોય તો પહેલી બાજુની સામેનો ખૂણો કાટ ખૂણો છે, એટલે કે ખૂણો બી કાટ ખૂણો છે. અથવા આના બીજા શબ્દમાં કઈ રીતે લખાય? જો આપેલું હોય એસી સ્ક્વેર બરાબર, એસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર, એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર આપેલ હોય તો સાબિત કરો કે ખૂણો બી 90 અંશનો છે. અથવા આવી રીતે બીજા શબ્દમાં લખી શકાય. હવે પક્ષ, પક્ષમાં જે આપેલી વસ્તુ હોય, જો આટલી વસ્તુ આપેલી છે, ત્રિકોણ કેવો છે, આપેલો શું છે, કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો, તો લખવું પડે ત્રિકોણ એબીસી માં કઈ વસ્તુ આપેલી છે, એસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર, આવું આપેલું છે. સાધ્ય કયું પરિણામ સાબિત કરવાનું છે? તો કે ત્રિકોણ એબીસી માં ખૂણો બી 90 અંશનો છે, અથવા તો કાટ ખૂણો છે, આવું સાબિત કરવાનું છે. સાધ્ય એને કહેવાય સાધ્ય સાબિતી. સાબિતી પક્ષ બેઠો બેઠો લખી નાખવાનો. હવે આ ત્રિકોણ રચના પ્રમાણે, રચના દોરીને કરવાનો હોય, જે પ્રમાણે આપણે રચના દોરી ગયા આગળના પેપરમાં, એ પ્રમાણે રચના દોરીને પ્રમેય સાબિત કરવાનો હોય. હવે જો ત્રિકોણ એબીસી, ત્રિકોણ એબીસી ની બાજુમાં જ જેવડી બાજુ બીસી છે એવડી જ બાજુ, ધારો કે આ 3 સેન્ટીમીટર છે તો મારે આ ક્યુઆર કેટલા 3 સેન્ટીમીટરની બાજુ દોરવાની. પછી બે આ પીક્યુ લંબ ક્યુઆર, ખરેખર અહીં કેટલાનો ખૂણો રાખવાનો, 90 અંશનો, પીક્યુ છે એ લંબ છે ક્યુઆરને. પછી જેટલી બાજુ એબી થાય એટલી જ બાજુ પીક્યુ રાખવાની. હવે સાબિતી, જો સાબિતીમાં ત્રિકોણ પીક્યુઆર, ત્રિકોણ એબીસી ની બાજુમાં ત્રિકોણ પીક્યુઆર ની એવી રચના કરો કે જેથી જેટલી બાજુ બીસી છે એટલી જ બાજુ ક્યુઆર થાય, જેટલી બાજુ એબી છે એટલી જ બાજુ પીક્યુ થાય, અને માપ ખૂણો ક્યુ કેટલાનો રાખવાનો છે, 90 અંશનો. આવા ત્રિકોણની રચના કરવાની થાય. હવે જો ત્રિકોણ પીક્યુઆરમાં આપણે પાયથાગોરસનો નિયમ લગાડીએ, ત્રિકોણ પીક્યુઆરમાં માપ ખૂણો ક્યુ 90 અંશનો હોવાથી પાયથાગોરસના નિયમ મુજબ, પાયથાગોરસનો પ્રમેય આપણે ભણી ગયા, કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો, તો આમાં લખીએ પીક્યુ સ્ક્વેર બરાબર કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. પીક્યુ સ્ક્વેર ક્યુઆર સ્ક્વેર, કર્ણ છે, ક્યુઆર સ્ક્વેર બરાબર, ક્યુઆર સ્ક્વેર બરાબર પીક્યુ સ્ક્વેર પ્લસ પીઆર સ્ક્વેર, ત્રિકોણ પીક્યુઆર માં કર્ણ છે પીઆર, પીઆર સ્ક્વેર બરાબર પીક્યુ સ્ક્વેર પ્લસ ક્યુઆર સ્ક્વેર. હવે જો જેટલી બાજુ પીક્યુ છે એટલી જ બાજુ એબી છે, એટલે અહીં લખું પીક્યુ ની જગ્યાએ એબી સ્ક્વેર. પછી જેટલી બાજુ ક્યુઆર છે એટલી જ બાજુ બીસી, તો અહીં લખી નાખીએ બીસી સ્ક્વેર. ક્યાંથી આપણે લખી નાખ્યું? તો કે રચના પરથી, જે આપણે રચના ત્રિકોણ એબીસી છે એના જેવો જ સેમ ટુ સેમ ત્રિકોણ પીક્યુઆર અહીં બાજુમાં બનાવ્યો. હવે જો પક્ષ કહે છે કે એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર ને શું કહેવાય, એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર ને તો એસી સ્ક્વેર કહેવાય, તો એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર ને કહેવાય એસી સ્ક્વેર. તો આપણે લખી નાખીએ એસી સ્ક્વેર. ત્રીજી બાજુ પણ સરખી થઈ, જો પીઆર સ્ક્વેર બરાબર એસી સ્ક્વેર, એટલે કે પીઆર બરાબર એસી, ત્રણે ત્રણ બાજુ સરખી થઈ, ત્રણે ત્રણ બાજુ સરખી થઈ. તો હવે આપણે અહીં લખીએ, જો ત્રિકોણ એબીસી તથા ત્રિકોણ પીક્યુઆર માં
જેવડી બાજુ પી ક્યુ છે એવડી જ બાજુ એ બી છે, જેવડી બાજુ ક્યુ આર છે એટલી જ બાજુ બી સી છે, અને ત્રીજો આપણે સાબિત કર્યું જેવડો કર્ણ છે એવડો જ પેલા ત્રિકોણનો કર્ણ એ સી, જેટલી બાજુ પી આર છે એટલી જ બાજુ એ સી છે. તો બાબા બા અથવા તો કાકબા, બાબા બા શરત મુજબ બે ત્રિકોણ એકરૂપ નહીં પણ હવે તો કેવા થયા, સમરૂપ સાબિત થયા. ત્રિકોણ પી ક્યુ આર અને ત્રિકોણ એબીસી કેવા છે, સમરૂપ સાબિત થયા. પણ ત્રિકોણ પી ક્યુ આર માં એકરૂપ સાબિત થયા એટલે બાજુના માપ પણ સરખા અને અનુરૂપ ખૂણાના માપ પણ સરખા. ત્રિકોણ પી ક્યુ આર માં ખૂણો ક્યુ 90 અંશનો છે. જો ત્રિકોણ પી ક્યુ આર માં ક્યુ ખૂણો 90 અંશનો છે તો ત્રિકોણ એબીસી માં ક્યુ ને અનુરૂપ ખૂણો બી કહેવાય, એટલા માટે બી પણ કેટલાનો 90 અંશનો. માટે ત્રિકોણ એબીસી માં ખૂણો બી પણ કેટલાનો છે, 90 અંશનો છે. પેટીમાં પેક કરવાનું અને નીચે લખવાનું જે સાબિત થાય છે.